સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના ગાર્ડનમાંથી દારૂની બોટલો મળી આવતા આપના કોર્પોરેટરે કહ્યું હતું કે સિક્યુરિટી પર ખોટા પૈસા વેડફવામાં આવી રહ્યા છે અને તંત્ર દ્વારા હોસ્પિટલ પર પણ દારૂબંધીનું પાલન કરાતું નથી. સુરત શહેરમાં આમ આદમી પાર્ટી વિરોધ પક્ષમાં આવવાની સાથે જ શાસક પક્ષ માટે માથાનો દુખાવો બન્યો છે. સુરત મહાનગરપાલિકાની હોસ્પિટલ સમિતિમાં આમ આદમી આપના કોર્પોરેટરના હિરપરા પણ છે, ત્યારે રચના હિરપરાએ સ્મીમેર હોસ્પિટલના ગાર્ડન ડેવલપ કરવા માટેની માંગ કરી હતી, જે અંતર્ગત આજે તેમણે સ્મીમેર હોસ્પિટલના ગાર્ડનમાં અધિકારીને બોલાવ્યા હતા. જ્યારે તેઓ ગાર્ડનમાં પહોંચ્યા ત્યારે રચના હિરપરાએ જોયું કે આખા ગાર્ડનમાં અનેક દારૂની બોટલો પડેલી હતી. હોસ્પિટલના કેમ્પસમાં દારૂની બોટલોને જોતા સાથે તેઓ ભડકી ઉઠ્યા હતા. જોકે એક પણ અધિકારી ગાર્ડન જોવા માટે તેમની સાથે ત્યાં પહોંચ્યા ન હતા. આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 17ના કોર્પોરેટર રચના હિરપરાએ જણાવ્યું હતું કે હોસ્પિટલ એ સ્વાસ્થ્યનું મંદિર કહેવાય છે. આ મંદિરમાં આ પ્રકારનું કાર્ય થતું હોય એ જરા પણ સાંખી લેવાય તેમ નથી. ગુજરાતમાં દારૂ મંદિરની માત્ર વાતો જ કરવામાં આવે છે, પરંતુ એ કેટલી સાર્થક થાય છે તે આપણે બધા જ જાણીએ છીએ. દારૂબંધીના લીરે લીરા સ્મીમેર હોસ્પિટલના ગાર્ડનમાં ઉડી રહ્યા છે, પરંતુ સિક્યુરિટી કોઈ કામ કરતી નથી. એમની જવાબદારી છે કે આ પ્રકારની અસામરિક પ્રવૃત્તિઓ થતી હોય તો તેને રોકવી જોઈએ. પ્રજાના કરોડો રૂપિયાના પૈસા તેમની સાથે કોન્ટ્રાક્ટ કામ કરવામાં આવે છે. જે રીતે અહીં દારૂ પડ્યો છે, હોસ્પિટલની અંદર ગંદકીનું સામ્રાજ્ય છે, લોકો માટે ઉપયોગમાં ન લઈ શકાય તે પ્રકારના શૌચાલયોની પણ અહીંયા સ્થિતિ છે, બધું તેમણે જણાવ્યું હતું. મારું નામ રસના હિરપરા, આમ આદમી પાર્ટી કોર્પોરેટર, વોર્ડ નંબર 17, હોસ્પિટલ સમિતિ સભ્ય. અત્યારે આ સ્મીમેર હોસ્પિટલના કેમ્પસની અંદર સમગ્ર જગ્યાએ દારૂની બોટલો જોવા મળે છે, શું કહેવું છે? અવારનવાર અહીંયા હોસ્પિટલની વિઝિટે આવતી હોઉં છું, તો અહીંયા ગાર્ડન ડેવલપ માટે મેં અધિકારીને બોલાવેલા, તો જ્યારે અહીંયાની વિઝિટ કરતી હતી, જે લોકોને અહીંયા સારું એવું એક ગાર્ડન મળી શકે, દર્દીની સાથે જે સગાવાલા આવેલા હોય એ પણ અહીંયા બેસી શકે, સારું વાતાવરણ મળી શકે, એના આધારે હું ગાર્ડનમાં અહીંયા ગ્રાઉન્ડમાં વિઝિટ કરતી ત્યારે મને જોવા મળ્યું કે ઠેર ઠેર દારૂની બોટલો પડી છે. અહીંની જે સિક્યુરિટી છે, સિક્યુરિટી એજન્સી છે, એની ઘોર બેદરકારી હોય એવું લાગે છે. જે સિક્યુરિટી એજન્સી છે એ સરકાર પાસેથી માત્ર ને માત્ર કરોડોના કોન્ટ્રાક્ટ લઈને પૈસા જ ખાલી ઉઘરાવે છે, પણ એમની ફરજ બજાવતી હોય નહીં એવું સાફ સાફ અહીંયા જણાઈ રહ્યું છે. અને હોસ્પિટલની અંદર પણ સાફ સફાઈની ઘોર બેદરકારી છે. એમને પણ કરોડોના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે, છતાં પણ હોસ્પિટલ એક સ્વાસ્થ્યનું મંદિર કહેવાય છે, તો હોસ્પિટલની અંદર પણ સાફ સફાઈ થતી નથી. હું રૂટીન અહીંયા આવું છું, હોસ્પિટલ સમિતિ સભ્ય છું, તો મારી ફરજ બને છે કે અવારનવાર હું હોસ્પિટલે આવતી હોઉં છું અને આ બધું મારી જાણમાં આવે છે. અવારનવાર મેં સફાઈ બાબતે કેટલી કમ્પ્લેન પણ કરેલી છે, છતાં પણ આનું કોઈ સોલ્યુશન આવતું નથી. માત્ર ને માત્ર આ કરોડોના કોન્ટ્રાક્ટ કોના આપવામાં આવે છે અને સત્તા પક્ષના મળતિયાઓને આપવામાં આવે છે, તો આ બાબતે કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી. અને દારૂબંધી ગુજરાતમાં કહેવામાં આવે છે, પણ માત્ર ને માત્ર કાગળ ઉપર જ કહેવામાં આવે છે, પણ આ હોસ્પિટલ એક આરોગ્યનું મંદિર છે, તો એના ગ્રાઉન્ડમાં ઠેર ઠેર દારૂની બોટલો જોવા મળી છે. તો આ સિક્યુરિટી એજન્સી છે એ માત્ર ને માત્ર મહાનગરપાલિકામાંથી પૈસા જ પડાવે છે, કોઈ પણ કાર્યવાહી કરતી નથી. ગાર્ડન ડેવલપમેન્ટ કરવા પહોંચ્યા ત્યારે દારૂની બોટલ જોઈને આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર પણ ચોંકી ઉઠ્યા હતા. મહિલા કોર્પોરેટરે ગાર્ડનની અલગ અલગ જગ્યાઓ પર દારૂની બોટલો અંગે પડેલી જોતા એક વાસપ્રશ થઈ ગઈ હતી કે કેમ્પસની અંદર મોટા પ્રમાણમાં દારૂ પીવાઈ રહ્યો છે. જ્યાં દર્દીઓ સારવાર લેવા માટે દવા માટે આવતા હોય એવા સ્થળ ઉપર દારૂ પીવાતો હોય તો સ્વાભાવિક રીતે જ ખૂબ જ મોટી ચિંતાનો વિષય બને છે, વિગ્રેતેને જણાવ્યું હતું. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.